પરિવારના બધા જ ફરજ ઉપરના બધા જ પરિવારના સજ્જનો અને વિસ્તારના પરિવારના સજ્જનો, સાહેબે વાત કરી કે અનેક વર્ષોથી આ જગ્યાએ બંદોબસ્ત કરવાનો મોકો મળ્યો છે, પણ હું હમણાં જ 15 દિવસ પહેલાંની પણ 20-એક દિવસ પહેલાં જ આણંદથી ખેડા જિલ્લાથી અહીંયા પોલીસ ફાળવવાની હતી ને એક અમારા PI સાહેબ મારા લોકલ મને કે અમદાવાદ રથયાત્રામાં આવવાનું છે પણ તમારો પરિચય હોય તો મને ખાડિયા મૂકે, બંદોબસ્તમાં ખાડિયા મૂકે, આવો ભાવ એને ક્યાં પ્રદર્શિત કરે. આ જ આનંદની બાબત છે. આપણે ત્યાં 4 P કહીએ ને, પબ્લિક, પોલીસ, પત્રકાર, પરિવાર, આ 4 P અને પોલીસ એમ આવી ગયા ના કારણે રથયાત્રાના દિવસે કે રથયાત્રા કે બીજા પ્રસંગ હોય એક લોક ઉત્સવ બની ગયો છે. અને તમે જુઓ કે આ લોક ઉત્સવ ધીમે 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 એનું મહત્વ, એનું આકર્ષણ વધતું જાય છે. ગયા વખતે કોઈ રથયાત્રા જોઈ હોય અને આગલા વર્ષે જોઈ હોય છેલ્લા 10 વર્ષમાં, અને આ વખતની 141મી રથયાત્રા 14મી તારીખે એથી પસાર થવાની હોય, પણ ભાવ બધાનો બદલાતો જાય. અને ભાવ એટલા માટે બદલાતો જાય, મેં કીધું ને આ 4 P ભેગા થાય એટલે બાકી કઈ જરૂર પડે નહીં. પણ આ લોક ઉત્સવ બન્યો છે, રથયાત્રા રહી નથી, હવે લોક ઉત્સવ બન્યો છે. અને લોક ઉત્સવ બન્યા છે ત્યારે 11-12-14 કિલોમીટરની રથયાત્રામાં લગભગ જોવા જઈએ તો 6-7 કિલોમીટરનો એરિયા એ ખાડિયા ને હવેલી પોલીસ સ્ટેશનમાં આવે, 1.5 કરતા વધારે કિલોમીટરની દ્રષ્ટિ. એટલે જે દિવસથી રથયાત્રાની તૈયારીની શરૂઆત થાય ત્યારથી પોલીસ હોય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, બાકીની સરકાર હોય, સામાજિક સંસ્થા હોય, આ બધું જ કામે લાગી જાય છે. કોઈને કશું કહેવા જવું પડતું નથી. આ નહીતર આપણે વિસ્તારની અંદર આટલા નાના રોડમાંથી સાહેબે કીધું કે ટ્રક વાળવી હોય, આપણું આજે સ્કૂટર વળતું નથી ત્યાં એ રોડ ઉપરથી કે એ જગ્યાએથી ટ્રક વળે એનાથી મોટું કશું જ નથી. આજે આપણું સ્કૂટર ત્યાંથી નથી વળતું એ જગ્યાએથી. અને લોકોના મનની અંદર એક ભાવ થાય કે ભાઈ આ ટ્રક કે આ રથ કે આ ભજન મંડળી કે આ અખાડા ક્યાંય નુકસાન ના થાય, કોઈને તકલીફ, નુકસાન નહીં, કોઈને તકલીફ ના પડે. સાહેબ આપણને કદાચ તમને નવી લાગે, એક મોહિલ ભાવસાર નામનો અમારા ત્યાંનો એક દીકરો છે કોઠની બોલ, કદાચ તમે જોયો ઓળખી જાઓ, થોડોક એબનોર્મલ બાળક છે, યુવાન છે, 22-23 વર્ષ, પણ રથયાત્રા આવે એટલે 2 દિવસ પહેલા મારો બિલ્લો મને બની આપ્યો. અને સાહેબ લાકડી લઈને કોઠની બોળમાં જ રહે છે, બેન તો બધા કદાચ ઓળખતા, કોઈ એને કહે કે ના કે, કોઈ એને બોલાવે કે ના બોલાવે, પણ એ ફિલ્ડ ઉપર આપણને પૂછવા આવે કે સાહેબ મારે ક્યાં ઉભા રહેવાનું, એટલે આપણે એને એમ કહીએ કે ભાઈ તું એ ભગત ખોલી સામાની બોળે બોલ્યો ફાઉન્ડેશન આગળ, હનુમાનના મંદિર આગળ ઊભો રહે, સાહેબ એ લાકડી લઈને ત્યાં ઊભો હોય, આ શરૂ થાય ત્યાંથી પૂરી થાય ત્યાં સુધી સાહેબ એ પાણી પીવા ના જાય. આ પ્રકારનો ભણ્યો નથી, માનસિક થોડો એબનોર્મલ, પણ આ ભાવ આવું મારે કહેવાય ને કે ભાઈ એબનોર્મલ બાળક,
પોતાના મનમાં ભાવ એવો ભાવ કે મારે ત્યાંથી રથયાત્રા પસાર થતી હોય અને મારી ફરજ છે, એને કોઈ બોલાવ્યો કે ના બોલાવ્યો હોય, એ સિસોડી ગળામાં લગાવી બિલ્લો, પોલીસ મિત્રનો બિલ્લો લઈ આવ્યો તમે તારે, બિલ્લો ગળામાં લગાવી નાની લાકડી લઈને આમ તેમ ફરતો જ હોય અને પતે નહીં, પત્યા પછી જાણે અધિકારીને રિપોર્ટિંગ કરતો હોય ને એમ 25 જણને કહેવા નીકળે, આવું થયું હતું, આવું થયું હતું, મેં આને આમ કર્યું હતું, ઓકે સરસ, આટલું આપણું કહીએ ને એટલે સરસ, એટલે ખુશ થઈ જાય. મારો કહેવાનો મતલબ, આ જે આ વાત કહેવાનો મતલબ કે જો સામાન્ય માણસ, સામાન્ય યુવાનના મનની અંદર આ ભાવ હોય તો અહીંયા બેઠેલા દરેકના મનમાં એના કરતાં 100 ગણો વિચાર ઊંચો હોય. પેલાના મનમાં જો આ વિચાર આ વિસ્તારના યુવાનમાં આ વિચાર હોય તો આપણા મનમાં તો એના કરતાં 100 ગણો વિચાર હોય, અને એના પરિણામે રથયાત્રા વિના સંકોચે. મેં કીધું ને કે બહારથી આવનાર અધિકારી કદાચ શારીરિક થાકી જાય પણ બીજી કોઈ રીતે ના થાકે, ચાલીને કે ઊભા રહીને બંદોબસ્ત કરીને કદાચ થાક લાગ્યો, થાક અનુભવે પણ એના ચહેરા ઉપર આનંદ કે એના ચહેરા પરનું સ્મિત ઓછું ના થાય, એને આનંદ એ બાબતનો થાય કે અહીંયા મારે જે કરવાનું હતું એ અહીંની પબ્લિક કરે છે. આ આનંદ, આ સ્મિત, આ ઉલ્લાસ એના ભાવ એના મોં પરથી દેખાય, અને જેના પરિણામે પરંપરાગત રીતે 140-141 વર્ષની રથયાત્રા પસાર થતી હોય, અને દર રથયાત્રામાં આવી રીતે આપણે ભેગા થઈએ, તમને નવાઈ લાગે. એક નાનકડું સૂચન મને કોઈકે કીધું હતું કે સાહેબ દરેક દુકાનની અંદર સીસીટીવી કેમેરા છે, દરેક લગભગ રોડ ઉપરની આવતી દુકાનો. આપણે અહીંયા પોલીસ સ્ટેશનમાં મિટિંગમાં કીધું કે ભાઈ રથયાત્રાના દિવસે એ સીસીટીવી કેમેરા, એની જે દુકાનમાં એનું કેમેરાનું મોં છે, જો એ દિવસે બહાર રખાય તમને આનંદ થાય કે એ સૂચન આપણા અધિકારીઓએ અમદાવાદના સમગ્ર રથયાત્રા રૂટ ઉપર એનું અનુકરણ કરાવડાય, જાતે લિસ્ટ બનાવવા નીકળ્યા અને બધાને વિનંતી કરી. વાત કેટલી નાની છે, બહુ નાની વાત છે કે મારી દુકાનમાં કે મારા ગોડાઉનમાં કે એક કેમેરો છે એનું મો દુકાનની જગ્યાએ બહાર રાખું, આટલી નાની વાત, આટલું નાનું સૂચન એ આજે આખી રથયાત્રાનું કેન્દ્ર બન્યું, અને સમગ્ર રથયાત્રામાં આવતા પોલીસ સ્ટેશનોમાં આ સૂચનનો અમલ થયો એનો આનંદ. કોર્પોરેશને સ્માર્ટ સિટી અંતર્ગત અનેક કેમેરા નાખ્યા છે, નાની મોટી, આપણે તો બીજા કોઈ ઘટના બનતી નથી, પાકીટ ખેંચાય, દોરો ખેંચાય, આ સિવાય બીજી કોઈ ઘટના નથી બનતી, પણ બધાના સહયોગથી ખૂબ સારી રીતે હવે ભગવાન જગન્નાથ, આપણા જગતનો નાથ જગન્નાથ, આપણે ત્યાં આવવાનો છે, મહેમાન આવતા હોય તો આપણે કેટલી આગતા સ્વાગતા કરી, આ તો ખુદ ભગવાન આવવાનો છે, ને ભગવાન જ્યારે આપણા એની એક ઝાંખી લેવા માટે અને એને કશું કસર ના દેખાય એના માટે આ પરિવાર આજે ચિંતા કરે છે, પરિવાર ભેગા મળીને ખૂબ સારી રીતે રથયાત્રાથી પસાર થાય, પોલીસ અધિકારી, સ્ટાફ, આટલો બધો એમ, કોર્પોરેશન, બધ જ સરકાર. તમને નવી લાગે કે રાત્રે 2 વાગે જગન્નાથજીના મંદિરથી ડીજી સાહેબ, આજી સાહેબ, ડીએસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, પોલીસ કમિશનર સાહેબ, ક્રાઇમ, આ બધું, અને રાત્રે 1.5-2 વાગે ચાલતા નીકળ્યા હોય તો રસ્તામાં કોઈ જગ્યાએ અહીંયા તો કંઈ પાણીની બોટલ બી આપી, પણ પર્સનલ રેપ જે ચાલતા હોય, આખી રથયાત્રાનો રૂટ ચાલતા નીકળે, મેયર અને એમની કોર્પોરેશનની ટીમ સાથે નીકળે, રાજ્યના ગૃહમંત્રી નીકળે, પોલીસ અધિકારી નીકળે, કોર્પોરેશનના અધિકારી નીકળે, કોર્પોરેટરો નીકળે, ક્યાંક નાનો ખાડો પડ્યો હોય એની ચિંતા કરે. આવી ચિંતાને કારણે જ આ રથયાત્રા એ લોકયાત્રા બની છે, અને લોકયાત્રા ખૂબ સારી રીતે, ખૂબ આનંદથી, ખૂબ ઉલ્લાસથી પસાર થાય એ માટે આજે આપણે ભેગા થયા છે. સૌને
ફરીથી એક વખત આપણે 141મી રથયાત્રા ખૂબ સારી રીતે પસાર થાય એવી શુભેચ્છા, સૌનો સહકાર, જે રીતે મળતો આવે છે મળતો રહેવાનો છે, એમાં વિનંતી, અપીલ, પ્રાર્થના આવું નથી. પોતપોતાની જે રીતે મળતો જ આવે છે, પણ ખૂબ સારી રીતે ભગવાન આપણી વચ્ચેથી પસાર થાય, એક ઝાંખી કરાય, એક દર્શન આપતા જાય અને આખો પ્રસંગ શુભ રીતે દીપી ઉઠે, એમાં આપનો સહયોગ પરંપરાગત રીતે જે રીતે મળતો આવે છે એ મળતો રહે, એ માટે આપ સૌને વંદન સાથે જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ.